નમસ્તે ગુજરાત, વશિષ્ઠ જેડબલી ક્રિએટ આઈઆઈટીયન્સ એન્ડ એનઆઈટીયન્સના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું સંજય પટેલ વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. જ્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે ફિઝિક્સની વાત કરીએ તો ફિઝિક્સની અંદર કોઈ પણ કોન્સેપ્ટને આપણે રીડ કરીએ છીએ, એ કોન્સેપ્ટને એપ્લાય ક્યારે કરી શકીએ, તો કે એ કોન્સેપ્ટને લઈને જ્યારે તમે એક્ઝામ્પલ સોલ્વ કરો ત્યારે. આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ એક ક્વિઝ લેક્ચર સિરીઝ, જેની અંદર તમને ચેપ્ટર વાઇઝ એવા એમસીક્યુ સોલ્વ કરાવવામાં આવશે કે જે જેડબલઈ લેવલે આપણી માટે મહત્ત્વના છે, અથવા તો કોઈ પણ એવી કોમ્પિટિટિવ એક્ઝામ કે જે નેશનલ લેવલે લેવાય છે એની અંદર આ એમસીક્યુ છે એ તમને મદદરૂપ થઈ પડશે. તો આજે આપણે ફર્સ્ટ ચેપ્ટર યુનિટ એન્ડ ડાયમેન્શન અથવા તો યુનિટ એન્ડ મેઝરમેન્ટના એમસીક્યુ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો શરૂઆત કરીએ યુનિટ એન્ડ મેઝરમેન્ટ ક્વિઝ લેક્ચર સિરીઝ. ફર્સ્ટ એમસીક્યુ છે આપણી સામે, વિચ ઓફ ધ ફોલોઈંગ સેટ્સ કેન નોટ એન્ટર ઇન ટુ ધ લિસ્ટ ઓફ ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ ઇન એની સિસ્ટમ ઓફ યુનિટ. નીચેનામાંથી એવો કયો સમૂહ છે કે જેને કોઈ પણ એકમ પદ્ધતિના મૂળભૂત એકમમાં સમાવેશ થઈ શકે નહીં? તો આપણી પાસે અહીંયા ચાર સમૂહ રાખવામાં આવ્યા છે. લેન્થ, માસ એન્ડ વેલોસિટી, લંબાઈ, દળ અને વેગ. લેન્થ, ટાઈમ એન્ડ વેલોસિટી, લંબાઈ, સમય અને વેગ. માસ, ટાઈમ એન્ડ વેલોસિટી, દળ, સમય અને વેગ. લેન્થ, ટાઈમ એન્ડ માસ, લંબાઈ, સમય અને વેગ અને માસ. તો એક વાત વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે કોઈ પણ એકમ પદ્ધતિ હોય, ચાહે એસઆઈ હોય, સીજીએસ હોય કે બીજી ત્રીજી કોઈ પણ એકમ પદ્ધતિ, માસ ઇઝ મેન્ડેટરી, એમાં દળ તો હોવું જ જોઈએ, બરાબર. દાખલા તરીકે અહીંયા આપણે વેગને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લઈ લઈએ કોઈ ભૌતિક કોઈ યુનિટ સિસ્ટમની અંદર તો ચાલે, પણ એ યુનિટ સિસ્ટમની અંદર માસ એટલે કે દળ આવું ફરજિયાત છે. તો આ ચાર સેટમાંથી એવો કયો સેટ છે કે જેની અંદર દળ નથી? પહેલા સેટની અંદર દળ છે એટલે એ ઓકે છે. બીજા સેટની અંદર આપણે જોઈએ તો લેન્થ, ટાઈમ અને વેલોસિટી, દળ નથી, એનો મતલબ કે આ સેટને તમે કોઈ પણ પ્રકારની એકમ પદ્ધતિમાં ઇન્ક્લુડ કરી શકો નહીં. થર્ડમાં દળ છે તો ચાલે, ફોર્થની અંદર માસ છે તો ચાલે. તો આપણો ઓપ્શન થઈ જશે બોમ્બે, લેન્થ, ટાઈમ એન્ડ વેલોસિટી. આ એક એવો સેટ છે કે જેની અંદર માસ ઇન્ક્લુડેડ નથી, એટલે આપણે કોઈ પણ પ્રકારની એકમ પદ્ધતિમાં એને ઇન્ક્લુડ કરી શકીએ નહીં. સેકન્ડ એમસીક્યુ તરફ આપણે આગળ વધીએ. સેકન્ડ એમસીક્યુ છે, જો બળ એફ, બળને આપણે આ સમીકરણ દ્વારા રજૂ કરીએ, એફ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ટી ઇનવર્સ પ્લસ એ ટી વડે દર્શાવીએ, તો પીનો એકમ કોને સમતુલ્ય હશે? અહીં સ્મોલ ટી એ સમય દર્શાવે છે. હવે આપણે પારિમાણિક વિશ્લેષણની અંદર એવું ભણ્યા હતા કે એવી જ ભૌતિક રાશિઓનો સરવાળો થઈ શકે જેના પરિમાણ એક સરખા હોય. અહીંયા આપણે બાય ડિફોલ્ટ આ સમીકરણને પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે એવું સ્વીકારીને ચાલવું પડે. તો સમીકરણ જે છે એ હું અહીંયા ફરી રિપીટ લખું છું, એફ ઇઝ ઇક્વલ ટુ પી ટી ઇનવર્સ પ્લસ એ ટી. જો પારિમાણિક વિશ્લેષણનો આપણે ઉપયોગ કરીએ તો કોના કોના પારિમાણિક સૂત્ર એક સરખા થવા જોઈએ? તો એફનું પારિમાણિક સૂત્ર અને પી ઇન્ટુ ટી ઇન્વર્સનું પારિમાણિક સૂત્ર કેવું થવું જોઈએ? એક સરખું થવું જોઈએ, તો અને તો જ આપણે એવું કહી શકીએ કે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. તો અહીંયાથી આપણે પહેલાં પીને કરતા બનાવીએ, આપણે એ ચેક કરવું છે કે પી છે એનો એકમ કોને સમતુલ્ય છે. તો આપણે પહેલાં પારિમાણિક સૂત્ર ફાઇન કરીએ પીનું અને એના પરથી એકમ શોધીએ. તો પીનું પારિમાણિક સૂત્ર એટલે શું થઈ જશે? તો કે આ ટી ઇન્વર્સ જે છે એને હું અહીંયા એફના છેદમાં લઈ લઉં, તો પીનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ થઈ જશે એફનું પારિમાણિક સૂત્ર ડિવાઈડ બાય ટી ઇન્વર્સનું પારિમાણિક સૂત્ર. તો ટી ઇન્વર્સ એટલે સમયનું ઇન્વર્સ, તો આપણે લખી શકીએ ટી રેસ ટુ માઇનસ વન. એફનું પારિમાણિક સૂત્ર જો લખીએ તો એ થઈ જશે એમ વન એલ વન ટી માઇનસ ટુ. ટી ઇન્વર્સને આપણે જો કરતા બનાવીએ, ટી ઇન્વર્સ ને આપણે જો અંશમાં લઈ જઈએ, તો આપણું પીનું પારિમાણિક સૂત્ર થઈ જશે એમ વન એલ વન ટી માઇનસ વન. હવે જો આ પારિમાણિક સૂત્ર પરથી આપણે એકમ બનાવીએ તો પીનો એકમ શું થઈ જશે? પીનો એકમ તો એ આપણને મળી જશે એમ એમ રેસ ટુ વન, એટલે આપણે એને લખી શકીએ કિલોગ્રામ. પછી એલ રેસ ટુ વન એટલે લખી શકીએ મીટર. ટી રેસ ટુ માઇનસ વન છે, છેદમાં લઈ જઈએ તો થઈ જશે પર સેકન્ડ. કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ, આ એકમ છે એ મોમેન્ટમ એટલે કે વેગમાનનો છે, જે વેગમાનનો એકમ દર્શાવે છે. વેગમાનનું સમીકરણ શું થાય? તો કે વેગમાન ઇઝ ઇક્વલ ટુ વેગ
गुणिया दल। तो किलोग्राम दल नो एकम छे, मीटर पर सेकंड वेग नो एकम छे, तो आपणो ऑप्शन राइट क्यों थई जशे, मोमेंटम दिल्ली। आगळना एमसीक्यू तरफ आपणे आगळ वधीए। रो इज इक्वल टू 2 ग्राम पर सेंटीमीटर क्यूब ने एमकेएस एकम पद्धति में फेरवो। जो आने बराबर आपणे जोईए तो आ सीजीएस एकम पद्धति में आपने घनता नुं मूल्य आपवामां आव्युं छे। तो रो इज इक्वल टू शुं आपेलुं छे, तो के 2 ग्राम पर सेंटीमीटर क्यूब। तो पहला तो ग्राम ने किलोग्राम में कन्वर्ट करवा पड़े, सेंटीमीटर क्यूब ने मीटर क्यूब में कन्वर्ट करवा पड़े। तो जो ग्राम ने किलोग्राम में तुम्हारे कन्वर्ट करवा हो तो जे संख्या हो 10^-3 वड़े गुणवी पड़े। तो आ थी जैसे 10^-3 किलोग्राम। अपने आ संबंध ख्याल छे, 1 किलोग्राम इज इक्वल टू 10^3 ग्राम। तो 1 ग्राम इज इक्वल टू 10^-3 किलोग्राम। पछी सेंटीमीटर क्यूब, तो 1 मीटर इज इक्वल टू केटला थाय, तो के 10^2 सेंटीमीटर। तो 1 सेंटीमीटर इज इक्वल टू 10^-2 मीटर। अने एनो आपणे क्यूब करवानो छे, तो अहींया आपणे मळी जशे 10^-6 मीटर क्यूब। 10^-6 ने आपणे अंशमां जवा दईए, तो आ थशे 2 × 10^+3 किलोग्राम पर मीटर क्यूब। तो आ प्रकारनो ऑप्शन छे એ આપણને મળી જશે બોમ્બે 2 × 10^3 કિલોગ્રામ પર મીટર ક્યુબ। આ પ્રકારના એક્ઝામ્પલ છે, જનરલી યુનિટ કન્વર્ઝનની અંદર આપણી સામે આવતા હોય છે। આ એક્ઝામ્પલથી બોર્ડની તમારી કોઈ પ્રિપરેશન શરૂ હોય તો એના માટે પણ યુનિટ કન્વર્ઝન આપણે શીખી શકીએ છીએ। આગળના એમસીક્યુમાં આપણે વધીએ। જો ક્ષેત્રફળ એ, વેગ વી, घनता रो ने मूलभूत भौतिक राशि तरीके स्वीकारवामां आवे तो बळनुं पारिमाणिक सूत्र शुं थशे। हवे ज्यारे तमे कोई नवी एकम पद्धति यूज करता हो अने ए एकम पद्धतिमां तमारे कोई भौतिक राशिनुं समीकरण बनाववुं छे, तो ए समये आपणे पारिमाणिक विश्लेषणनो उपयोग करीए छीए। आपणने ए खबर छे के बळनुं पारिमाणिक सूत्र जोईए छे, तो आपणे लखी शकीए एफ इज डायरेक्टली प्रपोर्शनल टू। कई एकम पद्धतिमां तमारे पारिमाणिक सूत्र जोईए छे, तो क्षेत्रफळ। नवी पद्धतिमां तमारे लेवानुं छे क्षेत्रफळ, तो ए, वेग तो वी, अने डेन्सिटी एटले के रो। हवे आपणने ख्याल छे के ज्यारे पारिमाणिक विश्लेषणनी मददथी तमारे भौतिक राशिओ वच्चेनो संबंध जोईतो होय त्यारे आपणे एने शुं करीए छीए, तो के समप्रमाणता पछी बधा उपर घात मूकीए छीए। तो एक्स, वाई अने झेड आवी रीते आपणे घात राखी शकीए। सप्रमाणता दूर करीए एटले कॉन्स्टंट आवी जशे, तो एफ इज इक्वल टू थई जशे के एरेस टू एक्स, वी रेस टू वाई अने रो रेस टू झेड। બધાના પારિમાણિક સૂત્ર પ્લેસ કરીએ, તો એફનું પારિમાણિક સૂત્ર થઈ જશે m1 l1 t-2 k એઝ ઇટ ઇઝ। ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર થઈ જશે l² મીટર સ્ક્વેર પરથી, તો રેઝ ટુ x। વેલોસિટીનું પારિમાણિક સૂત્ર થઈ જશે l1 t-1 રેઝ ટુ y। અને રોનું પારિમાણિક સૂત્ર થઈ જશે રો ડેન્સિટી, રો ઇઝ ઇક્વલ ટુ m/v, તો એ થઈ જશે m1 વોલ્યુમ છેદમાં છે ને અંશમાં લાવીએ મીટર માઇનસ m^-3, તો આ થઈ જશે l^-3 / z। એક્સ વાય ઝેડ ઘાત છે, બધાને અલગ અલગ આપણે પ્રોવાઈડ કરી દઈએ, તો આ મને મળી જશે m1 l1 t-2 ઇઝ ઇક્વલ ટુ k l^2, ઘાતની ઘાતનો ગુણાકાર થશે, તો આ થશે 2x। ફરી અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર કરીએ તો આ થશે l^y t^-y। ફરી ઘાતની ઘાતનો ગુણાકાર કરીએ તો m^z l^-3 z। રાઈટ હેન્ડ સાઈડ તમને જેટલી જગ્યાએ એમ દેખાતા હોય એને બધાને ભેગા કરો, જેટલી જગ્યાએ એલ દેખાતા હોય એને એક જગ્યાએ લાવો, તો આ આપણને મળી જશે m1 l1 t-2 ઇઝ ઇક્વલ ટુ k। સમીકરણમાં એમ એક જ જગ્યાએ છે, તો આ થઈ જશે m^z। પછી એલ જોઈએ તો 3 જગ્યાએ છે, 2x + y અને -3z। આપણે ખ્યાલ છે આધાર સરખો તો ઘાતનો શું થાય, સરવાળો, તો l^2x, l^y અને l^-3z, ત્રણે ત્રણમાં આધાર તરીકે l છે, તો આધાર સરખો ઘાતનો સરવાળો કરી દો, તો આ થઈ જશે 2x + y - 3z। નાઉ t^-y, t એક જ જગ્યાએ છે, તો t^-y। હવે જ્યારે ઇક્વલ ટુ હોય જમણી બાજુ અને ડાબી બાજુ, ત્યારે આપણે બંને બાજુ આધાર સરખો હોય તો ઘાતને સરખાવી શકીએ મેથ્સના નિયમ પ્રમાણે। તો અહીંયા છે m^1, તો અહીંયા છે m^z, એમની ઘાતને જો આપણે સરખાવીએ તો z ઇક્વલ ટુ શું આપણને મળી જશે 1।
तो अहीं हुं लखी दऊं झेड इज इक्वल टू वन। फरी रिपीट करूँ छूँ, मेथ्सना नियम प्रमाणे बराबरनी बंने बाजू जो आधार सरखो होय तो तमे घातने सरखावी शको। तो एक तरफ एम छे, एक तरफ एम छे, रेस टू झेड, रेस टू वन, झेड इज इक्वल टू वन। पछी सेकंड एल नी घात आपणे जो सरखावीए तो आ थई जशे टू एक्स प्लस वाई माइनस थ्री झेड इज इक्वल टू, सामे एल नी घात चेक करिए तो छे वन। पछी टी नी घात सरखावीए तो राइट हेन्ड साइड छे टी रेस टू माइनस वाई, लेफ्ट हेन्ड साइड टी रेस टू माइनस टू, बने बाजू सरखाए तो आपने मिली जैसे y इज इक्वल टू टू, माइनस निशानी बने बाजू थी कैंसल थी जैसे। ओके, z इज इक्वल टू वन, y इज इक्वल टू टू, तो z अने y बने की किंमत जो मिडल इक्वेशन में आपने मूकी तो आ मैंने मिले टू एक्स प्लस वाई, प्लस वाई एट्ले बे, झेड की किंमत मूकी वन तो आ थी जैसे माइनस थ्री इज इक्वल टू वन। तो आ मैंने मल्से टू एक्स इक्वल टू, सामान्य बाजू जैसे एट्ले टू थी जैसे एट्ले एक्स इक्वल टू वन। एक्स वाय अने झेड त्रणे त्रणनी वेल्यू छे ये आपणे उपरना समीकरण में मूकीए तो एफ इज इक्वल टू आपने शू मळी जशे तो के के, पछी ए रेस टू एक्स, तो एक्स जे वन छे तो आ थई जशे ए, पछी वी रेस टू वाय, तो वाय नी किंमत आपने केटली मळे छे बे, तो आ थई जशे वी स्क्वेर। रो रेस टू झेड, झेड नी किंमत वन मळे छे तो आ थई जशे रो रेस टू वन। वन न लखीए तो पण चाले, प्रायोगिक रीते जो के नी किंमत वन स्वीकारीए तो आपणने शुं मळी जशे एफ इज इक्वल टू ए इंटू वी स्क्वेर रो रेस टू वन। तो आ आपणने आंसर नंबर मळी जशे बी। तो आ प्रकारना एमसीक्यू छे ए पारिमाणिक विश्लेषणनी मददथी आपणे सॉल्व करी शकीए। अहींयाथी जे पण एमसीक्यू तमने गणावामां आवे छे ए जो आपणने उपयोगी लागता होय तो अमारा ऑनलाइन प्लेटफॉर्मने लाइक करो, शेर करो अने मेक्सिमम लोको सुधी पहोंचाड़ो। आगळ वधीए, ऑप्शन नंबर बॉम्बे आपणो राइट आंसर छे। तो एमसीक्यू नंबर फाइव, जो लंबाई वेग अने बळना एकम ने बमणा करवामां आवे तो नीचेनामांथी क्यू विधान सत्य छे। तमारी पासे त्रण भौतिक राशि छे, लेंथ, वेलोसिटी अने फोर्स, एना एकम ने तमारे बमणा करवाना छे। तो अहींया पहेला जूना जे एकमो छे एने आपणे यूज़ करीए, धारो कि एसआई सीस्टममांथी आपणे नवी सीस्टममां आवीए तो एसआई सीस्टम नी अंदर लंबाई ने अपने बात करिए तो लंबाई नो एकम शू थे एसआई सीस्टम नी अंदर तो के मीटर। तो ये नवी सीस्टम में कितना करवाना छे बमणा करीने तो के टू मीटर। एना पछी छे वेग, तो वेग नो एकम एसआई सीस्टम में अपने समझिए मीटर पर सेकंड, तो नवी सीस्टम में कितलो करवानो टू मीटर पर सेकंड। पछी छे बल, तो बल नो एकम थई जशे न्यूटन, तो आपणे अहींया कितला करवाना छे तो के बे न्यूटन। तो आ नवी सीस्टमनी अंदर आपणे चार ऑप्शन में क्यों ऑप्शन बंद बेसे चेक करिए। पहलो ऑप्शन है यूनिट ऑफ टाइम इज डबल, एट्ले कि जो आप लंबाई वेग अने बल आना एकमों ने बमणा करिए तो समय एकम बमणो थी जैसे। तो कि समय से मूलभूत भौतिक राशि में एक भौतिक राशि है, समय कोईना पर डिपेन्ड करते नहीं, समय से कोईना पर डिपेन्ड करते नहीं, तो यूनिट ऑफ टाइम एम कोई प्रकार चेन्ज थे नहीं। तब तो बीजी कोई भौतिक राशि चेन्ज करो छो एना थी समय पर कोई असर नहीं थाई। सेम रीते यूनिट ऑफ मास इज डबल, तो आप कैंसल, दल पण मूलभूत भौतिक राशि में एक एकम है। एना पछी यूनिट ऑफ मोमेंटम इज डबल, तो आप चेक करिए मोमेंटम एट्ले वेगमान, वेगमान एकम शू थे तो वेगमान जो एकम है त्यांथी आपणे शुरू करिए तो वेगमान एकम थसे किलोग्राम इंटू मीटर पर सेकंड। हवे एमा कयो एकम नहीं बदलाय, तो के दल नो एकम नहीं बदलाय, वेग छे ए मीटर पर सेकंड छे, वेग नो एकम आपणे केटलो करवानो छे तो के बमणो करवानो छे। तो वेग नो एकम जो आपणे बमणो करिए तो वेगमान नो एकम पण केवो थशे तो के बमणो थशे, किलोग्राम मां कोई प्रकार नो फेरफार थशे नहीं, ए मूलभूत भौतिक राशि मांनी एक छे। तो वेगमान छे ए केटलो थई जशे तो के डबल, आ आंसर छे राइट छे। सेम यूनिट ऑफ एनर्जी इज डबल, तो ऊर्जा नो एकम शू छे चेक करवो पड़शे आपणे, ऊर्जा नो एकम तो के आम थाय जूल बराबर, पर कार्य पर थी जो आपणे लगावीए तो एफ इज इक्वल टू शू थई जशे डब्ल्यू इज इक्वल टू एफ इंटू डी बराबर। तो एना पर थी जो आपणे ऊर्जा नो एकम यूज करिए तो ए आपने मळी जशे किलोग्राम इंटू मीटर स्क्वेर पर सेकंड स्क्वेर, अथवा पारिमाणिक सूत्र पर थी पण कही शको छो एम वन एल टू टी माइनस टू। तो अहीं आपणे आ त्रण भौतिक राशि ने कोईक रीते सेट करवानी छे, किलोग्राम ने सेट करवानी जरूर नथी केम के स्वतंत्र छे। तो अहीं आवी रीते आपणे सेट करी शकीए, जुओ तमे किलोग्राम अने सेकंड ने बहार राखीए
मीटर ना ऊपर थी बे टुकड़ा करिए अने एक सेकंड छे मीटर ना छेद में राखी। इक्वेशन में मैं कोई प्रकार ना चेन्ज करो नहीं। हवे किलोग्राम अने सेकंड आमा तो कोई प्रकार ना फेरफार थतो नहीं। मीटर छे आ आपणे केटला गणू करीए छीए तो के बमणू एटले मीटर माथी करीए छीए आपणे 2 मीटर। पछी मीटर पर सेकंड माथी केटलू करीए छीए तो के 2 मीटर पर सेकंड। किलोग्राम पर सेकंड में कोई चेन्ज आवशे नहीं तो किलोग्राम पर सेकंड एज इट इज। तो तमे जुओ तो 2 इंटू 2 एटले थई जशे 4 किलोग्राम पर सेकंड मीटर स्क्वेर पर सेकंड। तो ऊर्जा नो एकम केटला गणो थशे 4 गणो थशे। इन शोर्ट फोर्थ ऑप्शन पण केवो थशे तो के रोंग। तो જ્યારે તમે આવી રીતે કોઈ એકમોને બમણા કરો છો તો એસઆઈ સિસ્ટમ સાથે કમ્પેર કરીને તમે તમારો આન્સર મેળવી શકો છો। આગળ વધીએ એમસીક્યુ નંબર 6 તરફ। જો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર સ્વીકારી લંબાઈ અને સમયના એકમો અનુક્રમે કિલોમીટર અને કલાક કરવામાં આવે તો ગુરુત્વ પ્રવેગનું સંખ્યાત્મક મૂલ્ય કેટલું થશે। અત્યારે આપણી પાસે જે ગુરુત્વ પ્રવેગનો એકમ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર છે તો ત્યાંથી જ આપણે આગળ વધીએ તો g is equal to થઈ જશે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર। અત્યારે લંબાઈના એકમ તરીકે મીટર છે એને હવે લંબાઈના એકમ તરીકે શું જોઈએ છે તો કે કિલોમીટર એટલે મીટરને આપણે કિલોમીટરમાં કન્વર્ટ કરવા પડશે। પછી સમયના એકમ તરીકે સેકન્ડ સ્ક્વેર છે તો અહીંયા સમયના એકમ તરીકે આપણે કલાક લેવાનું છે। ચલો ચેન્જ કરીએ તો 10 ઇન્ટુ મીટરને કિલોમીટરમાં કન્વર્ટ કરીએ તો આપણને ખ્યાલ છે કે ભાઈ 1 કિલોમીટર એટલે કેટલા મીટર થાય 10 રેસ ટુ 3 મીટર। તો 1 મીટર એટલે 10 રેસ ટુ માઇનસ 3 કિલોમીટર। સેમ 1 અર ઇઝ ઇક્વલ ટુ 3600 સેકન્ડ તો 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 અપન 3600 અહીંયા સ્ક્વેર કરવાનો છે તો આપણે લખી શકીએ 1 અપન 3600 होल स्क्वेर हवे थई जशे अर स्क्वेर। तो जो आनो आपणे सादरूप आपीशुं तो आपणे मळी जशे ऑप्शन नंबर दिल्ली 129600। पण आना एकम तरीके हवे आपणे शुं लेवानुं छे तो के मीटर पर सेकंड स्क्वेर नथी लेवानुं। शुं लेवानुं छे आना एकम तरीके हवे तमे लई शको किलोमीटर पर अर स्क्वेर। તમે શું કર્યું તો કે મીટરને કિલોમીટરમાં કન્વર્ટ કર્યા અને સેકન્ડ જે છે એને કલાકમાં કન્વર્ટ કર્યા। આગળના એમસીક્યુ તરફ આપણે આગળ વધીએ એમસીક્યુ નંબર 7। પૃથ્વી પરના કોઈ સ્થળે ચંદ્રનો વ્યાસ 0.5 ડિગ્રીનો ખૂણો બનાવે છે। જો ચંદ્રનું પૃથ્વીથી અંતર 384000 કિલોમીટર હોય તો ચંદ્રનો વ્યાસ લગભગ કેટલો થશે। આપણે ચેપ્ટરની શરૂઆતની અંદર એક થિયરી આપેલી છે મોટા અંતરનું માપન કેવી રીતે થાય તે। નાના અંતરનું માપન છે વર્નિયર કેલિપર સ્કેલ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ કે સ્ફેરોમીટર વડે કરી શકીએ છીએ। પણ મોટા અંતરનું માપન કરવું હોય તો એ સમયે આપણે ત્રિકોણમિતિના સૂત્રો એપ્લાય કરીએ છીએ। આપણને ખ્યાલ છે કે આ જે ડિસ્ટન્સ છે અહીંયા ધારો કે પૃથ્વી છે તો આ પૃથ્વીનું અવલોકન સ્થળ છે। તો પૃથ્વીથી આપણને એવું કીધું છે કે ચંદ્રનું પૃથ્વીથી અંતર કેટલું છે તો કે 384000 કિલોમીટર એટલે ખૂબ મોટું આપણે કહી શકીએ। તો આ અંતર જો ખૂબ મોટું હોય કે જેને આપણે કેટલું કીધું છે તો કે આર એમ કીધું છે 384000 કિલોમીટર। આ ડિસ્ટન્સ છે ખૂબ મોટું છે તો આ એંગલ છે એ આપણને કેવો મળવાનો છે ખૂબ સૂક્ષ્મ મળવાનો છે। આ ખૂબ સૂક્ષ્મ એંગલ કેટલો મળે છે તો કે 0.5 ડિગ્રી। તો આપણે શું જોઈએ છે આકૃતિ જે દર્શાવી છે એમાં ચંદ્રનો વ્યાસ એટલે કે કેપિટલ ડી આ ડિસ્ટન્સ આપણે જોઈએ છે। કેપિટલ ડી જે ઓલરેડી દર્શાવ્યું છે એ આપણે જોઈએ છે। તો ત્રિકોણમિતિની મદદથી આપણને ખ્યાલ છે ખૂણો ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા કરી શકીએ। ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા। તો આ બે આપણા અવલોકન પોઈન્ટ થઈ જશે એ અને બી। તો તમે જો પી પોઈન્ટ પરથી અવલોકન કરતા હો તો એ અને બી જે અવલોકન દિશાઓ મળે એની વચ્ચેનો એંગલ છે 0.5 ડિગ્રી। 0.5 ડિગ્રી ખૂણો જ્યારે નાનો હોય અથવા તો તમે એવું પણ કહી શકો કે ખૂણાનો તમારે જ્યારે ગુણાકાર કે ભાગાકારમાં ઉપયોગ કરવાનો થાય ત્યારે ડિગ્રીમાં નહીં ચાલે તમારે એને શેમાં કન્વર્ટ કરવું પડશે તો કે રેડિયનમાં કન્વર્ટ કરવું પડશે। અહીંયા આપણને ખૂણો કેટલો આપેલો છે 0.5 ડિગ્રી તો પહેલાં આપણે 0.5 ડિગ્રી છે ને રેડિયનમાં કન્વર્ટ કરીએ એટલે પાઈ ડિવાઈડ બાય 180 વડે તમારે એને ગુણવું પડે ઇક્વલ ટુ ચાપ। ચાપ એટલે શું થઈ જશે તો કે ડિસ્ટન્સ બિટવીન એ એન્ડ બી એટલે કે કેપિટલ ડી જેને આપણે વ્યાસ કહીએ છીએ
अंतर मोटू होय त्यारे आ जे वक्र भाग छे एने आपणे चाप तरीके लेता नथी। अंतर मोटू होय त्यारे तमे कैपिटल डी ने चाप तरीके लई शको। तो कैपिटल डी डिवाइड बाय त्रिज्या, त्रिज्या एटले पृथ्वी अने चंद्र वच्चेनो डिस्टन्स, जे केटलू आपेलू छे तो के 384000 किलोमीटर। तो अहींथी डी ने जो आपणे करता बनावीए तो तमारो आंसर छे ए तमने मळी जशे 3350 किलोमीटर, एटले ऑप्शन नंबर बी। एकम चेन्ज करवानी जरूर नथी, अंतरनो एकम किलोमीटरमां छे। तमे जो ऑप्शन बधा ज किलोमीटरमां छे तो आपणे अहींया जे अंतर किलोमीटरमां आप्युं छे एने आपणे किलोमीटरमां ज राखीशुं। मात्र तमारे डिग्रीने रेडियनमां कन्वर्ट करवुं पड़शे। ए पण शुं काम तो के डिग्रीने डिग्री साथे तमे खूणानो गुणाकार के भागाकार करी शकता नथी। ए समये तमारे खूणाने एसआई एकममां कन्वर्ट करवो पड़े अने खूणानो एसआई एकम शुं छे तो के रेडियन। आ प्रकारना एमसीक्यू छे ए मोटा अंतरना मापन होय त्यारे तमारा जेडब्ल्यू नी अंदर आवी शके छे। विद्यार्थी मित्रों जे पण कैलक्युलेशन छे ए विधाउट कैलक्युलेटर आपवानुं छे। आ प्रकारना एमसीक्यू जयरे जेडब्ल्यू में आवे छे त्यारे तमे जाणो छो कैलक्युलेटर तमारी पासे अवेलेबल होतुं नथी। तो अत्यारथी जो आनी प्रेक्टिस आपणे करीए तो जे ते समये आपणे गणवानुं थशे तो आपणे सरखी रीते गणी शकीए। आगळना एमसीक्यू तरफ वधीए। एमसीक्यू नंबर 8, कोई ग्रहनी आसपास भ्रमण करता उपग्रहनो कक्षीय वेग, जो अहीं आपेलो छे आपणे वी जीरो कक्षीय वेग छे, एक प्रकारनो रेखीय वेग छे। कक्षाने त्रिज्या आर, ग्रहना दळ एम अने गुरुत्वाकर्षणना सार्वत्रिक अचळांक कैपिटल जी पर आधारित छे। तो प्रश्न आपणने एवो कर्यो छे, पारिमाणिक सूत्रनो उपयोग करी अने कक्षीय वेग वी जीरोनो उपरोक्त भौतिक राशि साथे संबंध मेळवो। पारिमाणिक विश्लेषणનો ઉપયોગ આપણે ત્રણ જગ્યાએ કરી શકીએ છીએ જે તમે જાણો છો। એમાંનો એક ઉપયોગ કયો છે તો કે અનનોન કોઈ ભૌતિક રાશિ હોય એની વચ્ચે તમારે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું છે તો ત્યાં તમે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરી શકો છો। આપણને એ ખ્યાલ છે કે કક્ષીય વેગ કોના પર આધાર રાખે છે। હમણાં એક મેં તમને દાખલો ગણાવ્યો તો બળ છે એ ક્ષેત્રફળ, વેગ અને ડેન્સિટી પર આધાર રાખે છે। સેમ મેનરમાં આપણે આ એક્ઝામ્પલ ગણવાના છીએ। કક્ષીય વેગ વી ઝીરો કોના પર ડિપેન્ડ કરે છે તો કે વી ઝીરો ડિપેન્ડ કરે છે કક્ષીય કક્ષાની ત્રિજ્યા આર, તો આપણે લખીએ આર રેસ ટુ એક્સ। પછી ગ્રહનું દળ એમ, તો આપણે લખીએ એમ રેસ ટુ વાય। પછી છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જી, તો આપણે લખીએ જી રેસ ટુ ઝેડ। એક્સ વાય ઝેડ જ લખવા એવું જરૂરી નથી, કોઈ પણ અનનોન લખી શકો છો, પી ક્યુ આર લખો, એબીસી લખો, એની સાથે કોઈ સંબંધ નથી। સપ્રમાણતા દૂર કરી આપણે ડાયરેક્ટ ઇક્વેશન લખી શકીએ, વી ઝીરો ઇઝ ઇક્વલ ટુ કે આર રેસ ટુ એક્સ, એમ રેસ ટુ વાય અને જી રેસ ટુ ઝેડ। ઓબ્વિયસ છે, સેકન્ડ સ્ટેપ આપણું શું આવશે તો કે બધાના પારિમાણિક સૂત્ર મૂકવાનું। તો કેપિટલ જીનું પારિમાણિક સૂત્ર ધારો કે યાદ નથી તો જે તે સમયે તમારે કેપિટલ જીનું પારિમાણિક સૂત્ર તરત જ બનાવી લેવાનું છે। આપણને ખ્યાલ છે એફનું સૂત્ર શું થઈ જશે, તો કે એફ ઇઝ ઇક્વલ ટુ જી એમ વન એમ ટુ ડિવાઈડ બાય આર સ્ક્વેર થશે। તો જીનું પારિમાણિક સૂત્ર જો આપણે બનાવવું હોય તો જીનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે, એફનું પારિમાણિક સૂત્ર, એટલે કે એમ વન એલ વન ટી માઇનસ ટુ, અંતર છે ફરી અહીં અંશમાં આવે તો એ થઈ જશે એલ સ્ક્વેર, છેદમાં કિલોગ્રામનો સ્ક્વેર થશે તો એ થઈ જશે એમ રેસ ટુ ટુ। ચલો ડાયરેક્ટ આપણે અહીંયા પ્લેસ કરીએ, વેગનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે, તો કે એમ ઝીરો એલ વન ટી માઇનસ વન, વેગનો એકમ થાય મીટર પર સેકન્ડ, મીટર માટે એલ વન, પર સેકન્ડ માટે ટી રેસ ટુ માઇનસ વન, કે એઝ ઇટ ઇઝ બધા ઓપ્શનમાં તમે જુઓ કે રાખેલો જ છે, આપણે કે ને કોઈ ચેન્જ કરીશું નહીં, કે કોન્સ્ટન્ટ। પછી ત્રિજ્યા એક પ્રકારની લેન્થ, તો એનું પારિમાણિક સૂત્ર થઈ જશે એલ વન રેસ ટુ એક્સ, માસ તો એમ વન રેસ ટુ વાય, અને જી તો પારિમાણિક સૂત્ર અહીંયાથી આપણે બનાવીએ, એમને અંશમાં લઈ જઈએ તો આ થઈ જશે એમ રેસ ટુ માઇનસ વન, પછી એલ ક્યુબ અને ટી રેસ ટુ માઇનસ ટુ, એની ઘાત કેટલી આવી જશે તો કે ઝેડ। અહીંયાથી તમે જીનું પારિમાણિક સૂત્ર અલગ કરી દો। હવે જેટલી ઘાત છે એને સ્વતંત્ર આપી દો, તો આ આપણને મળે એમ ઝીરો એલ વન ટી માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ કે એઝ ઇટ ઇઝ, એલ રેસ ટુ ઘાતની ઘાતનો ગુણાકાર કરો તો એક્સ, એમ રેસ ટુ શું થઈ જશે વાય, ફરી અહીંયા એમ રેસ ટુ માઇનસ ઝેડ, એલ રેસ ટુ થ્રી ઝેડ અને ટી રેસ ટુ માઇનસ ટુ ઝેડ। આના પછીનું સ્ટેપ શું, તો કે એમ વાળા ભેગા કરો રાઇટ હેન્ડ સાઈડ, એલ વાળા ભેગા કરો અને ટી વાળા ભેગા કરો, તો આ આપણને મળી જશે એમ ઝીરો એલ વન ટી માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ કે, એલ તમને કેટલી જગ્યાએ દેખાય છે તો કે બે જગ્યાએ, આધાર સરખો ઘાતનો સરવાળો, તો આ થશે એલ રેસ ટુ એક્સ પ્લસ થ્રી ઝેડ, પછી
एम केटली जगह देखाय छे तो एम बे जगह देखाय छे तो आ थई जशे एम रेस टू वाई माइनस जेड तो एल आवी गयो एम आवी गयो टी एक ज जगह छे तो टी रेस टू माइनस टू जेड MLT स्वरूपे लखो LMT स्वरूपे लखो एनाथी कोई फेर पड़तो नथी बन्ने बाजू आधार सरखो होय एने घात तमे सरखावी शको तो M M ની ઘાત સરખાવીએ તો અહીંયા M ની ઘાત 0 છે રાઈટ હેન્ડ સાઈડ છે y - z is equal to 0 પછી L ની ઘાત સરખાવીએ તો x + 3z is equal to L ની ઘાત છે અહીંયા આગળ 1 પછી T ની ઘાત ધારો કે સરખાવીએ તો આ બાજુ છે - 2z is equal to लेफ्ट हेन्ड साइड से माइनस वन तो अहियाँ थी जेड इज इक्वल टू तुमने डायरेक्ट शू मिली जैसे वन बाय टू तो जेटलू जेड नु मूल्य छे एटलू वाई नु मूल्य छे तो वाई इक्वल टू पण वन बाय टू थी जैसे बराबर तो एक्स अने वाई बन्ने किंमत तमने मिली गई छे हवे तमने बन्ने नी किंमत जो तमे आनी अंदर मूको तो आ तमने मिली जैसे एक्स नी किंमत मूकी आपणे तो एक्स फाइंड करवाना छे जेड नी किंमत मूको तो आ थी जैसे थ्री बाय टू इज इक्वल टू वन तो x इक्वल टू थी जैसे 1 माइनस 3 बाय 2 तो x इक्वल टू बने तमने माइनस 1 बाय 2 x y અને z ત્રણે ત્રણની કિંમત તમને મળી ગઈ છે ઉપરના ઇક્વેશનમાં ત્રણે ત્રણની કિંમત તમે મૂકી દો તો સમીકરણ તમને મળી જશે v0 is equal to k r raised to x એટલે r raised to minus 1 by 2 પછી m raised to y એટલે m raised to 1 by 2 અને g raised to પણ 1 by 2 तो जो वन बाय टू काढ़ी ते वर्गमूल करिए तो आपने ऑप्शन नंबर क्यों मिली जैसे बॉम्बे जी अने एम तो जी अने एम वन बाय टू घात पॉजिटिव है ये अंश में आशे और आर रेस टू माइनस वन बाय टू नेगेटिव है एट्ले छेद में आशे तो आप ऑप्शन नंबर बी जे छे ये राइट थी जैसे आ प्रकारना एमसीक्यू जेडबलनी अंदर लगभग हरेक एक्जाम अंदर तमारी सामे अवारनवार आवता होय छे बराबर तो आ प्रकारे तमे सीम्पल रीते कोईपण एमसीक्यू ने जयरे एक भौतिक राशि बीजी भौतिक राशि पर डिपेंड करती हो त्यारे तमे एनी वच्चेनो संबंध तारवी शको छो आगळ एमसीक्यू तरफ वधीए एमसीक्यू नंबर 9 समीकरण पी इज इक्वल टू आल्फा डिवाइड बाय बीटा ई रेस टू माइनस आल्फा जेड डिवाइड बाय के थीटा एमां पी जे छे ए दबाण छे जेड छे अंतर छे के बोल्ट्जमेन नो अचळांक अत्यारे तमारे चिंता करवानी नथी बोल्ट्जमेन नो अचळांक छे एनो एकम ऑलरेडी मैं तमने अहीं आपी दीधो छे जूल पर केल्विन अने थीटा छे ए तापमान दर्शावे छे तो क्वेश्चन शू छे क्वेश्चन इज दैट बीटा नु पारिमाणिक सूत्र शू थशे तो पहला तो समीकरण पर तमे नजर करो बीटा क्यां आगळ आवे छे तो आ आपणी पासे समीकरण छे बराबर ए समीकरण ने हुं फरी एक वार अहींया लखूं तो दबाण पी इज इक्वल टू आल्फा डिवाइड बाय बीटा e रेस टू माइनस आल्फा जेड डिवाइड बाय के थीटा जो ज्यां चर घातांकीय विधेय होय त्यां आपणे जाणीए छीए त्रिकोणमितीय विधेय चर घातांकीय विधेय अने लॉग पर आधारित विधेय जेटला छे एना परिमाण जीरो छे पारिमाणिक विश्लेषणमां आपणे आवुं शीख्या छीए तो e रेस टू माइनस आल्फा जेड अपन के थीटा आ परिमाण रहित छे एटले आनी चिंता आपणे छोड़ी दईए तो बीटा नु पारिमाणिक सूत्र जो आपणे जोईतु होय तो कोना कोना पारिमाणिक सूत्र आपणी पासे होवा जोईए आल्फा अने पी ना तो बीटा नु पारिमाणिक सूत्र जोईतु होय आपणे तो ए कोना बराबर थई जशे तो के आल्फा ना पारिमाणिक सूत्र ए थई जशे आल्फा नु पारिमाणिक सूत्र छेदमां दबाणनुं पारिमाणिक सूत्र दबाणनुं पारिमाणिक सूत्र आपणे जाणीए छीए कोनुं पारिमाणिक सूत्र पहेला आपणे बनाववुं पड़शे आल्फानुं तो इक्वेशन नी अंदर बीजी एवी कई जग्या छे के ज्यां आगळ तमने आल्फा आपेलो छे तो ए छे ई नी घात मा अपने ख्याल छे चर घातांक विधेय छे ए परिमाण रहित होय तो आपणे लखी शकीए अहींया आगळ आल्फा जेड डिवाइड बाय के थीटा आना परिमाण केटला थई जशे तो के एम जीरो एल जीरो टी जीरो तो एमांथी आल्फा नुं पारिमाणिक सूत्र आपणे बनावीए तो डायरेक्ट इक्वेशन मूकीए के के एटले बोल्ट्जमेन नो अचळांक एनो एकम छे जूल पर केल्विन जूल एटले ऊर्जा नो एकम तो ऊर्जा नो पारिमाणिक सूत्र शुं थई जशे एम वन एल टू टी माइनस टू पछी इनटू छे थीटा थीटा एटले तापमान तो एने आपणे पारिमाणिक सूत्र में थीटा स्वरूपे ज राखीए तो ए थई जशे थीटा रेस टू वन पछी छेद में आवशे झेड तो झेड शुं छे एक प्रकार नो अंतर तो ए थई जशे एल वन जो एल ने एन ने अपने अंश में लई जाइए तो आल्फा नु पारिमाणिक सूत्र फाइनली अपने मिली जैसे एम वन एल वन टी माइनस टू थीटा रेस टू वन हवे ए आल्फा नु पारिमाणिक सूत्र छे ए आपणे जो अहींया प्लेस करिए तो अपने बीटा नु पारिमाणिक सूत्र मिली जैसे सॉरी अहींया जो छेद में केल्विन छे तो
અહીંયા હજુ એક થીટા રેસ ટુ માઇનસ વન આવશે તો થીટા રેસ ટુ માઇનસ વન અને ફરી થીટા છે તો થીટા રેસ ટુ વન ઇન શોર્ટ થીટા છે એ કેન્સલ થઈ જશે તો એને આપણે અહીંયાથી કેન્સલ કરીએ જૂલ પ્રતિ કેલ્વિન તો એમ વન એલ ટુ ટી માઇનસ ટુ કેલ્વિન છે અંશમાં આવે કેલ્વિન છે તાપમાનનો એકમ છે તો એના માટે આપણે લખીએ થીટા રેસ ટુ માઇનસ વન પછી ઇન્ટુ છે ટેમ્પરેચર તો એનું થઈ જશે થીટા વન વન અને માઇનસ વન કેન્સલ આપણને તરીક આલ્ફાનું પારિમાણિક સૂત્ર મળી જશે એમ વન એલ વન અંશમાં જાય તો વન વધે ટી રેસ ટુ માઇનસ ટુ તો બીટાનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે તો બીટાનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ બીટાનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે આલ્ફાનું પારિમાણિક સૂત્ર એ આપણે હમણાં મેળવ્યું એમ વન એલ વન ટી માઇનસ ટુ ડિવાઈડ બાય પ્રેશરનું પારિમાણિક સૂત્ર ધારો કે તમને યાદ નથી તો તમે જે તે સમયે બનાવી શકો છો પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપન એરિયા પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપન એરિયા બળ ભાગ્યા ક્ષેત્રફળ તો બળનું પારિમાણિક સૂત્ર એમ વન એલ વન ટી માઇનસ ટુ છેદમાં ક્ષેત્રફળ થઈ જશે એલ સ્ક્વેર તો પીનું પારિમાણિક સૂત્ર તમને મળી જશે એમ વન એલ માઇનસ વન ટી માઇનસ ટુ પ્લેસ કરીએ આપણે અહીંયા આગળ તો આ થશે એમ વન એલ માઇનસ વન ટી માઇનસ ટુ અંશ અને છેદમાંથી એમ વન કેન્સલ ટી માઇનસ ટુ કેન્સલ તો આપણને બીટાનું પારિમાણિક સૂત્ર શું મળી જશે તો કે એમ ઝીરો એલ સ્ક્વેર ટી ઝીરો તો એવો કયો ઓપ્શન છે એમ ઝીરો એલ ટુ ટી એસ ટુ ઝીરો ઓપ્શન નંબર કયો આવી જશે તો કે ઓપ્શન નંબર એ સોરી ઓપ્શન નંબર બી નહીં આવે અહીંયા ઓપ્શન નંબર શું આવી જશે ઓપ્શન નંબર એ એમ ઝીરો એલ ટુ ટી ઝીરો એમસીક્યુ નંબર ટેન તરફ આપણે આગળ વધીએ આ પ્રકારના એમસીક્યુ છે અત્યાર સુધી જેડબલ્યુમાં ઘણી બધી વાર આવેલા છે જેની અંદર કાં તો ચરઘાતાંકી વિધેય હોય કાં તો ત્રિકોણમિતિ વિધેય હોય અથવા તો લોગેરિધમિક વિધેય હોય તો તમારે એ યાદ રાખવાનું છે કે આ ત્રણે ત્રણ પ્રકારના વિધેયના પરિમાણ કેવા હોય ઝીરો હોય તો તમે સામસામે પારિમાણિક સૂત્ર મૂકી અને જે તેનું પારિમાણિક સૂત્ર બનાવી શકો છો દસમા નંબરના એમસીક્યુ તરફ આપણે આગળ વધીએ એક નવી એકમ પદ્ધતિમાં સમયનો એકમ 5 સેકન્ડ દળનો એકમ 20 કિલોગ્રામ અને લંબાઈનો એકમ 10 મીટર લેવામાં આવે તો પાવરનો નવો એકમ શું થશે જો બરાબર તમે સમજો ઇન સર્ટેન સિસ્ટમ ઓફ યુનિટ કોઈ એકમ પદ્ધતિમાં 1 યુનિટ ઓફ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ 1 યુનિટ ઓફ માસ ઇઝ ઇક્વલ ટુ 20 કિલોગ્રામ એન્ડ 1 યુનિટ ઓફ લેન્થ ઇઝ ઇક્વલ ટુ 10 મીટર ઇન ધીસ સિસ્ટમ 1 યુનિટ ઓફ પાવર વિલ કરસ્પોન્ડ ટુ એટલે આ નવી સિસ્ટમનો એક યુનિટ પાવર એસઆઈ સિસ્ટમના કેટલા વોટ બરાબર થશે તો સેમ પારિમાણિક વિશ્લેષણનો જો આપણે ઉપયોગ કરીએ તો આવું આપણે જાણીએ છીએ એન વન યુ વન ઇઝ ઇક્વલ ટુ એન ટુ યુ ટુ પાવરની વાત છે તો પાવરનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે તો કે પાવરનું પારિમાણિક સૂત્ર થઈ જશે એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એના પરથી જો પાવરનું આપણે એકમ બનાવીએ તો એકમ શું થઈ જશે તો કે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ ક્યુબ આ પ્રકારનો એકમ આપણે થઈ જશે તો બે કમ્પેરિઝન કરીએ બે એકમ પદ્ધતિની ધારો કે લેફ્ટ હેન્ડ સાઈડની જે એકમ પદ્ધતિ છે એ આપણે નવી એકમ પદ્ધતિ વિચારીએ અને રાઈટ હેન્ડ સાઈડની એકમ પદ્ધતિ છે એને આપણે એસઆઈ સિસ્ટમ કહીએ તો તમને એવું કહેવામાં આવ્યું છે વન યુનિટ ઓફ પાવર વિલ કરસ્પોન્ડ ટુ નવી સિસ્ટમની અંદર એક યુનિટ એટલે એન વન બરાબર આપણે લેવાના છે વન પછી ગુણ્યા યુ વન તો યુ વન એટલે નવી સિસ્ટમની અંદર એકમ કિલોગ્રામ છે તો નવી સિસ્ટમમાં કેટલા લેવાના છે આપણે તો કે નવી સિસ્ટમમાં 20 કિલોગ્રામ તો નવી સિસ્ટમમાં આપણે અહીંયા લઈશું 20 કિલોગ્રામ પછી છે મીટર સ્ક્વેર તો નવી સિસ્ટમમાં 10 મીટર લેવાનો છે એનો વર્ગ કરીએ તો આ થઈ જશે 10 મીટર રેસ ટુ ટુ છેદમાં સેકન્ડ રેસ ટુ ક્યુબ નવી સિસ્ટમમાં સેકન્ડમાં 5 સેકન્ડ લેવાના છે તો એ થઈ જશે 5 સેકન્ડ રેસ ટુ થ્રી ઇઝ ઇક્વલ ટુ એસઆઈ સિસ્ટમના કેટલા યુનિટ બરાબર તો એન ટુ ગુણ્યા એસઆઈ સિસ્ટમમાં પાવરનો એકમ શું થાય તો કે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ક્વેશ્ચનને બરાબર સમજો તમારે ફાઇન્ડ કરવાનું છે નવી સિસ્ટમનો એક યુનિટ બરાબર એસઆઈ સિસ્ટમના કેટલા યુનિટ બરાબર થાય તો નવી સિસ્ટમનો મેં એન બરાબર કેટલા લીધા છે વન એસઆઈ સિસ્ટમમાં એન ટુ આપણે ફાઇન્ડ કરીશું તો આ થઈ જશે 20 ઇન્ટુ 10 રેસ ટુ 2 એટલે 100 ડિવાઈડ બાય 5 રેસ ટુ ક્યુબ તો એ થઈ જશે 125 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ એન ટુ કિલોગ્રામ
मीटर स्क्वेर पर सेकंड क्यूब, बन्ने बाजू थी किलोग्राम मीटर स्क्वेर पर सेकंड क्यूब कैंसल थी जैसे, तो एन टू जो आप करता बनाए तो एन टू इज इक्वल टू आपने मिली जैसे 16। तो आनो मतलब एम थाय के नवी सिस्टम नो एक यूनिट एसआई सिस्टम ना केटला यूनिट बराबर थाय, तो के 16 यूनिट बराबर। आपणो आंसर शुं आवी जशे तो के ए। फरी अहींया लखी दऊं छूं, नवी सिस्टम नवी पद्धतिनो एक यूनिट, नवी पद्धतिनो एक यूनिट इज इक्वल टू एसआई सिस्टम ना केटला यूनिट बराबर थाय 16 यूनिट। हवे नवी सिस्टम में एसआई सिस्टम नी अंदर आपने ख्याल छे कि एकम यूनिट तरीके आपणे शुं लखीए छीए तो के वॉट। एटले एक यूनिट नवी सिस्टम नो इज इक्वल टू एसआई सिस्टम ना 16 वॉट बराबर आपणे लखी शकीए। आगळ वधीए, एमसीक्यू नंबर 11। एक तारनु दळ 0.3 प्लस ओर माइनस 0.003 ग्राम, त्रिज्या 0.5 प्लस ओर माइनस 0.005 mm અને લંબાઈ 6 પ્લસ ઓર માઇનસ 0.06 સેન્ટીમીટર છે, તો તેની ઘનતામાં મહત્તમ પ્રતિશત ત્રુટિ શોધો। અત્યાર સુધીનો જે સેશન આપણે જોયો હતો એની અંદર પારિમાણિક સૂત્રને લઈને આપણે એક્ઝામ્પલો ગણ્યા, પારિમાણિક સૂત્રને લઈને આપણે અલગ અલગ ભૌતિક રાશિ વચ્ચેનો સંબંધ મેળવ્યો, અલગ અલગ બે સિસ્ટમ છે સિસ્ટમ ઓફ યુનિટ એના બે અલગ અલગ એકમો વચ્ચેનો સંબંધ મેળવ્યો। હવે આપણે ત્રુટિ વિશે વાત કરીએ તો તારનું દળ તમને આપેલું છે, તારની ત્રિજ્યા તમને આપેલી છે અને તારની લંબાઈ તમને આપેલી છે, ડેન્સિટી આપણે જોઈએ છે। તારનો આકાર કેવા પ્રકારનો હોય છે તો કે નળાકાર આપણે લઈ શકીએ, તો રો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, રો ઇઝ ઇક્વલ ટુ થઈ જશે એમ ડિવાઈડ બાય વી, ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ। તાર છે એ એક પ્રકારનો નળાકાર જો આપણે વિચારીએ તો એ થઈ જશે એમ ડિવાઈડ બાય નળાકારનું કદ શું થઈ જશે, પાય આર સ્ક્વેર એલ। તો ત્રુટિમાં ઘાતાંકના નિયમનો જો આપણે ઉપયોગ કરીએ તો ડેલ્ટા રો ડિવાઈડ બાય રો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, તો કે ડેલ્ટા એમ ડિવાઈડ બાય એમ પ્લસ પાય કોન્સ્ટન્ટ ઘાત જેવો એ આગળ આવી જશે, તો આ થઈ જશે 2 ડેલ્ટા આર ડિવાઈડ બાય આર પ્લસ ડેલ્ટા એલ ડિવાઈડ બાય એલ। બધાની જો આપણે કિંમતો મૂકીએ તો ડેલ્ટા રો ડિવાઈડ બાય રો ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે, ડેલ્ટા એમ બાય એમ દળમાં ત્રુટિ કેટલી છે, તો કે 0.03 ગ્રામ, 0.003 ગ્રામ ડિવાઈડ બાય ઓરિજિનલ માસ કેટલું છે, તો કે 0.3। જે આપેલું હોય એમાં આને તમે ત્રુટિ કહી શકો અને એનું એબ્સોલ્યુટ વેલ્યુ કહી શકો। સેમ રીતે ત્રિજ્યાની વાત કરીએ તો 2 ઇન્ટુ આ થઈ જશે ડેલ્ટા આર, આ થઈ જશે એબ્સોલ્યુટ વેલ્યુ, તો ડેલ્ટા આર કેટલું આપણને મળે, 0.005 ડિવાઈડ બાય ઓરિજિનલ વેલ્યુ કેટલી છે, તો કે 0.5 પ્લસ ડેલ્ટા એલ, તો આ થઈ જશે ડેલ્ટા એલ અને આ થઈ જશે એલ 0.06। એકમ કન્વર્ટ કરવાની જરૂર નથી, 0.06 ડિવાઈડ બાય 6। અહીંયાથી તમને હજુ સાપેક્ષ ત્રુટિ મળશે, રિલેટિવ એરર આપણે શું જોઈએ છે, તો કે પ્રતિશત ત્રુટિ। તો જે ઇક્વેશન આપણને મળે છે એને આપણે કેટલા વડે ગુણવું પડશે, તો કે 100 વડે। જો ઇક્વેશનને આપણે 100 વડે ગુણીએ તો ડેલ્ટા રો ડિવાઈડ બાય રો ઇન્ટુ 100 કરીએ, બધી જ કિંમતો મૂકીએ અને એને ઇન્ટુ 100 કરીએ, તો આપણને ઓપ્શન કેટલો મળી જશે, તો કે 4%, ઓપ્શન નંબર ડી। તો ઘાતાંકના નિયમનો ઉપયોગ કરી અને તમે આવી રીતે એમમાં આરમાં અને એલમાં ત્રુટિ હોય તો એ ત્રુટિની અસર ડેન્સિટી પર કેટલી થાય એ તમે શોધી શકો। આગળ વધીએ લાસ્ટ એમસીક્યુ તરફ, એમસીક્યુ નંબર 12। એક સાદા લોલકનો આવર્તકાળ તમને એક ઇક્વેશન વડે આપવામાં આવ્યો છે, ઇક્વેશન અત્યારે તમારે યાદ રાખવાનું નથી, 11th ની અંદર લેટર સેકન્ડ સેમેસ્ટરની અંદર આપણે આ ઇક્વેશન ડિરાઈવ કરવાના છીએ, જે એલ છે એ લંબાઈ, જે 100 સેન્ટીમીટર છે અને એની ચોકસાઈ છે 1 mm, પછી 0.1 સેકન્ડની લઘુત્તમ માપ શક્તિવાળી ઘડિયાળ વડે આપણે 100 દોલનનો સમય માપીએ અને આવર્તકાળ મેજર કરીએ તો એ આપણને મળે છે 2 સેકન્ડ। તો ગુરુત્વ પ્રવેગના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે એ આપણે ચેક કરવાનું છે। ઇક્વેશન આપણી પાસે કોનું છે, તો કે ઇક્વેશન આપણી પાસે ટાઈમ પીરિયડનું છે, આવર્તકાળનું છે। તો એ ઇક્વેશનથી આપણે શરૂઆત કરીએ તો ટી ઇઝ ઇક્વલ ટુ મળે 2π વર્ગમૂળમાં એલ ડિવાઈડ બાય જી। યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જે ભૌતિક રાશિમાં તમારે પ્રતિશત ત્રુટિ જોઈએ છે એને પહેલાં કરતા બનાવો, તો બંને બાજુ સ્ક્વેર કરીએ તો આ થઈ જશે ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4π² ઇન્ટુ એલ ડિવાઈડ બાય જી। જીને કરતા બનાવો તો એ તમને મળી જશે જી ઇઝ ઇક્વલ ટુ 4π² ઇન્ટુ એલ ડિવાઈડ બાય ટી સ્ક્વેર। હવે એની પ્રતિશત ત્રુટિનું સૂત્ર આપણે લખીએ ઘાતાંકના નિયમની મદદથી, તો આ થઈ જશે ડેલ્ટા જી ડિવાઈડ બાય જી ઇઝ ઇક્વલ ટુ 4π² કોન્સ્ટન્ટ,
डेल्टा एल डिवाइड बाय एल प्लस घात छे ने आगळ लखीए डेल्टा टी डिवाइड बाय टी। हवे तमने जे क्वेश्चन आपवामां आव्यो छे एनी अंदर थी डेल्टा एल डेल्टा टी एल अने टी आ फाइंड करता आवडवुं जोईए। जे समये तमने त्रुटि सीधी रीते नथी आपी जेम के आ दाखलाने जो आपणे वात करीए आ एक्जाम्पल नी वात करीए आपणे तो त्रुटि तमने बधामां प्लस ओर माइनस करीने आपेली छे पण हरेक वखते एवी रीते तमने आपवामां आवती नथी। आपणे 12th नंबरना एक्जाम्पल नी जो वात करीए तो एमां त्रुटि छे ने ए चोकसाई साथे आपेली छे। तमे केटली चोकसाई थी मेजर करो छो ए तमारी त्रुटि थशे। जेम के लेंथ तमे जेना वडे मेजर करो छो ए 1 mm नी चोकसाई साथे मेजर करो एनो मतलब के लघुत्तम माप त्रुटि तमारे कंसिडर करवानी छे। जेम के जे घड़ियाळनो उपयोग करो छो ए केटला लघुत्तम माप शक्ति वाली छे तो के 0.1 सेकंड। तो आपणे आगळ वधीए जो डेल्टा एल इज इक्वल टू शुं थई जशे तो के लंबाई जेना वडे मापो छो एनी लघुत्तम माप त्रुटि तो ए जुओ तमे अहींया एमएम मां छे अने लंबाई शामां छे तो के सेंटीमीटर मां छे। का तो एमएम ने सेंटीमीटर मां कन्वर्ट करो अथवा तो सेंटीमीटर ने एमएम मां कन्वर्ट करो। हुं एमएम ने सेंटीमीटर मां कन्वर्ट करूं तो आ मारा माटे थई जशे डेल्टा एल केटलुं थई जशे तो के 0.1 डिवाइड में ओरिजिनल लेंथ केटला सेंटीमीटर मळे छे 100 सेंटीमीटर प्लस 2 × डेल्टा टी एटले जे घड़ियाळ वडे तमे समय मेजर करो छो एनी लघुत्तम माप शक्ति केटली आपेली छे 0.1 सेकंड। आ 0.1 डिवाइड बाय कैपिटल टी एटले तमारो जे टोटल समय गाळो छे ते केटला ડોલરનો થાય છે ટોટલ 100 ડોલર। આવર્તકાળ 2 સેકન્ડ આવર્તકાળ એટલે શું તો કે 1 ડોલર માટેનો સમય તો 1 ડોલર માટે જો 2 સેકન્ડ લાગતી હોય તો આપણે કેટલા ડોલર કરવાના છે 100 ડોલર ટોટલ આપણો સમયગાળો કેટલો થઈ જશે તો કે 200 સેકન્ડ। અહીંયાથી તમને ડેલ્ટા જી બાય જી એટલે કે સાપેક્ષ ત્રુટિ મળે। આપણે કઈ ત્રુટિ જોઈએ છે પ્રતિશત ત્રુટિ તો તમે એને કેટલા વડે ગુણો તો પ્રતિશત ત્રુટિ મળી જશે તો કે 100 વડે। આનું જે મૂલ્ય છે તમને મળશે 0.002। જો એને 100 વડે આપણે ગુણીએ તો આપણને મળી જશે ડેલ્ટા જી ડિવાઇડ બાય જી ગુણ્યા 100 તો એ પર્સન્ટેજમાં મળે ઇઝ ઇક્વલ ટુ આને 100 વડે ગુણીએ તો આપણને આન્સર મળી જશે 0.2% એટલે કે ઓપ્શન નંબર સી 0.2%। તો જ્યારે તમને એરર સીધી નથી આપી તો એ સમયે તમારે મિનિમમ લિસ્ટ કાઉન્ટ એરર કન્સિડર કરવાની છે એટલે કે લઘુત્તમ માપ ત્રુટિ। મેક્સિમમ બાળકો ક્યાં ભૂલ કરી બેસે છે તો કે એકમને કન્વર્ટ કરતા નથી। डेल्टा एल तरीके 1 લઈ લે છે ને એલ તરીકે 100 લઈ લે છે એટલે તમારો આન્સર છે એ છેલ્લે રોંગ આવશે। તો આ પ્રકારના એમસીક્યુ છે એ યુનિટ એન્ડ મેઝરમેન્ટમાં તમારી સામે જેડબલી ની એક્ઝામ ની અંદર આવી શકે છે। આ જ પ્રકારના એમસીક્યુ છે સેકન્ડ સેશન ની અંદર પણ આપણે લઈને આવીશું જેની અંદર વેક્ટર નામનો ટોપિક ફરી એડ કરીશું। તો જે એમસીક્યુ તમને ગણાવવામાં આવ્યા છે એમાં જો તમને સમજ પડી હોય તમને એવું લાગે છે કે શેર કરવા જેવું છે મેક્સિમમ લોકો સુધી એને પહોંચાડો અમારા ઓનલાઈન પ્લેટફોર્મને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ વેરી મચ।